नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट SPCC जेमा आपणे SP नी अंदर चेप्टर नंबर 4 जोई रह्या हता। अगाउना लेक्चर में आवेदन पत्रनो अर्थ, लक्षणों तथा बीजो एक प्रश्न एनु महत्व जोई गया था। आजना लेक्चर में आपणे जोईशुं आवेदन पत्रनी कलमों विषे माहिती, बराबर के आवेदन पत्र में कई कई कलमों समावेश थाय छे अने आ विषे आपणे समजवानो प्रयत्न करीशुं। विगतवार समझाईश जोईशुं। सौथी पहला कलमों जोईए तो कई कई कलम आपी छे, नामनी कलम, बराबर खास ध्यान राखवानुं कई कई कलमों होती होय छे। पहलुं आपी छे नामनी कलम, रजिस्टर ऑफिसनी कलम, ध्येयनी कलम, जवाबदारीनी कलम, मूड़ी अने भरणानी कलम। आ बधामां शुं बाबत हशे, अहींया नामने लगती चर्चा थई हशे, आमां रजिस्टर ऑफिसना सरनामा वगैरे, ઉદ્દેશ શું હશે એની વાત થશે, કયા પ્રકારની જવાબદારીઓ હશે, મર્યાદિત અમર્યાદિત, મૂડી કઈ રીતે લાવી, કેટલી, ભાઈ ભરણું કેટલું રાખવું, એવી રીતે અલગ અલગ કલમમાં અલગ અલગ માહિતી હોઈ શકે છે। તો અહીંયા મેં શું સમજાવ્યું તમને, આવેદનપત્રમાં જે કલમો કઈ કઈ છે તેના વિશે મેં તમને ખાલી નામ બતાવ્યા। હવે આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ। સૌથી પહેલાં આપ્યું છે નામની કલમ। તો આવેદનપત્રમાં સૌ પ્રથમ સૂચિત કંપનીનું નામ જણાવવું જરૂરી છે। તમે કોઈ બી કંપની ચાલુ કરો પણ આપણે કંપનીનું નામ તો બતાવવું જ પડે ને આવેદનપત્રમાં, એટલે પહેલું શું કરવું, એ નામ જણાવવું ખૂબ જ શું છે, જરૂરી છે। કંપની એ કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે નામ હોવું પણ આવશ્યક છે, નામ વગર તમે કોઈ કંપની ચલાવી શકતા નથી। નામ ઈચ્છે તેમ ન રાખી શકાય, અમુક નામ શું છે તમે રાખી શકો છો પણ અમુક નામ પ્રોહિબિટેડ છે। સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, પરંતુ તેમાં પણ શું છે, અમુક રિસ્ટ્રિક્શન છે, જેમ કે આપણા દેશની પ્રતિષ્ઠાને દુભવે તેવા નામ તમે ના રાખી શકો, પરંતુ તેમાં નીચેની જોગવાઈનું પાલન કરવી કંપનીનું નામ પસંદ કરવું જોઈએ। સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેને સમાન ન હોવું જોઈએ, મતલબ તમે જે નામ આપી રહ્યા છો કંપનીનું એ નામ કેવું ન હોવું જોઈએ, તે ઓલરેડી માર્કેટમાં એ નામની કંપની હોય જ, એની હયાતી હોય તો તમે એના જેવું નામ કે એ નામ ન આપી શકો। આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ, મતલબ કોઈ પક્ષ છે કે કોઈ કેટેગરી છે એમને વાંધો ઉઠે એવું નામ હોવું જોઈએ નહીં। આવું નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ, કોઈ કાયદા હેઠળ કે આ નામ તમે ન રાખી શકો, ગવર્મેન્ટે કાયદા બનાવ્યો હોય તે તમે ના રાખી શકો। આવું નામ કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને ભ્રમ ઊભો કરે અને શંકા થાય એવું નામ પણ તમે રાખી શકો નહીં। ફરીવાર, સમાન ન હોવું જોઈએ, વાંધાજનક ન હોવું જોઈએ, અપરાધિક ન હોવું જોઈએ અને સરકારને ભ્રમ ઊભો કરે એવું નામ હોવું જોઈએ નહીં। તે ઉપરાંત સ્થાપક સ્વરાજની સંસ્થા માટે મળતું નામ ન હોવું જોઈએ। દરેક જાહેર કંપની પોતાના નામના પાછળ શું લગાડશે, લિમિટેડ, અને ખાનગી કંપની કયું નામ લગાડશે, પ્રાઇવેટ લિમિટેડ। આ તો તમારે ઇઝી છે, જો કે BA પણ આવશે તો યાદ રાખવાનું છે, જે જાહેર છે જે ગવર્મેન્ટ છે એની પાસે લિમિટેડ લાગશે, અને જે પ્રાઇવેટ છે ખાનગી છે એની પાસે પ્રાઇવેટ લિમિટેડ લાગશે। જે કંપની વાણિજ્ય, કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરેના વિકાસને હેતુથી સ્થપાય છે, મતલબ લોકોના કલ્યાણ માટે, બરાબર, જેનો હેતુ નફો નથી, તેવી કંપની પોતાના નામ ઈચ્છે નામને છેડે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળી શકતી હોય છે, બરાબર। તો આપણે શું જોઈ ગયા, નામની કલમ। હવે આવે છે બીજી, રજિસ્ટર ઓફિસની કલમ જોઈશું। તો કંપનીના અનુસાર દરેક કંપનીએ પોતાનું રજિસ્ટર ઓફિસ હોવું જરૂરી છે, એનું સરનામું પણ બતાવવું પડે, બરાબર, જેથી જ આ કલમમાં કંપનીના રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવવામાં આવતું હોય છે। હવે મહત્ત્વ શું, કેમ રજિસ્ટર ઓફિસનું સરનામું દર્શાવવામાં આવે છે, તો તેના આધારે કંપની કયા રાજ્યની રહીશ છે, ક્યાંથી એ કંપની તૈયાર થયેલી છે, તે કંપની કયા ઉદ્દેશ એટલે કે ધંધો કરશે, કયો ધંધો, ક્યાં ધંધો કરશે તે અંગેની માહિતી મળે, મતલબ કયા રાજ્યની છે, કયા રાજ્યની રહીશ છે, પછી કયો ધંધો કરશે એ ખ્યાલ આવશે કે ક્યાં ધંધો કરશે, તેના આધારે કંપનીમાં કઈ અદાલતના હુકમત લાગુ પડશે, મારે કેસ કરવો તો કઈ અદાલતો પહોંચવું જોઈએ, એનો વિસ્તાર ક્યાં છે, ક્યાં અદાલત અધિકાર ક્ષેત્રમાં તેને સ્પષ્ટતા બાબત થાય છે, તેના આધારે કંપનીની રાષ્ટ્રીયતા નક્કી થાય છે કે ભારતીય છે કે વિદેશી છે, કઈ કંપની છે એ ખબર પડે છે। કંપની સાથે પત્રવ્યવહાર કરવા કે નક્કી કરવા રજિસ્ટર ઓફિસનું સરનામું મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે રજિસ્ટર ઓફિસની કલમ કેમ જરૂરી, કારણ કે એમાં સરનામું હશે તો આપણે પત્રવ્યવહાર પણ કંપની સાથે કરી શકીએ। કંપનીના સભ્યો અથવા તો અન્ય પક્ષો કે જે વ્યક્તિ કંપનીમાં જાહેર દસ્તાવેજોમાં તપાસવા માંગતા હોય તે વધારાની માહિતી એમને મેળવી હોય તો રજિસ્ટર ઓફિસના સંપર્ક કરીને ત્યાં જઈને પણ રૂબરૂ માહિતી મેળવી શકે, એના માટે જરૂરી છે। એના પછી કીધું છે કે કંપનીના મહત્ત્વના પત્રકો અને તમામ પ્રકારના દસ્તાવેજો કંપની રજિસ્ટરમાં રાખવામાં આવતા હોય છે,
કહેવાનો મતલબ કંપનીનો સંપર્ક સાધવો, કંપની કયા રાજ્યની છે, કયા રાષ્ટ્રની છે, ક્યાં આગળ કામ કરે છે, બરાબર, તો એની આધારે કઈ લાગુ પડે છે એ બધું જાણવા માટે આ કલમ જરૂરી રહેતી હોય છે. ત્રીજી આવે છે ધ્યેયની કલમ. તો સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે. જે એટલે હેતુ, કે કંપની કયા હેતુથી અસ્તિત્વમાં આવી છે, કંપની કયા હેતુ માટે સ્થાપવામાં આવી છે તે આ કલમમાં જણાવવામાં આવશે. કંપનીના સ્થાપક કયા ધ્યેયો રાખવા કે નક્કી કરવા માટે સ્વતંત્રતા છે, તેમ છતાં આ કલમ ઉપર કેટલી ઉપરની નીચેની મર્યાદાઓ છે. જેમ કે કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય રાખી શકાય નહીં, જેમાં જોગવાઈ છે એના વિરુદ્ધ તમે ધ્યેય ન રાખી શકો. પછી કે કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણની વિરુદ્ધ ન હોવું જોઈએ. તમે કંપની ચાલુ કરો પણ આપણા બંધારણ, આપણા દેશનું બંધારણ છે એના વિરુદ્ધ તમારું ધ્યેય હોવું જોઈએ નહીં. પછી કંપનીનું ધ્યેય સામાન્ય કાયદાની વિરુદ્ધ રાખી શકાય નહીં. સત્તા બહારના કાર્યો, તો કંપનીના આવેદનપત્રમાં જે ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે તે સિવાયનું કાર્ય કંપની કરે, આવેદનપત્રમાં જે દર્શાવ્યું છે, જે ઉદ્દેશ બતાવ્યો છે એ સિવાયનું જો કામ કરે તો તે કાર્ય કયું કહેવામાં આવશે, સત્તા બહારનું કાર્ય કહી શકાય છે. આવેદનપત્રમાં જણાવેલા ઉદ્દેશ સિવાયના કોઈ પણ કાર્ય થઈ શકે નહીં, અને જો આવા કાર્ય કરે તો કંપની શું થાય છે, તે કાર્યો કંપની કરે તો તે રદ બાતલ ઠરે છે, મતલબ કેન્સલ થઈ જાય છે કાર્ય. સત્તા બહારના કાર્ય કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. એના પછી આવે છે કલમ કઈ છે, ચોથી જવાબદારીની કલમ. બરાબર, આમાં કઈ જવાબદારી કેવી મર્યાદિત છે કે અમર્યાદિત એ નક્કી થશે. જોઈએ તો આ કલમમાં જે તે પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે અને કેટલી છે, રિસ્પોન્સિબિલિટી કેટલી છે એ દર્શાવવામાં આવશે. જોઈએ તો શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી તેણે લીધેલા કે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત. જેમ કે મેં 4000ના શેર ખરીદ્યા તો મારી જવાબદારી કેવી છે, મર્યાદિત 4000 પૂરતી. તો શેરમૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જેટલા શેર ખરીદ્યા હોય એની દાર્શનિક કિંમત જેટલી હોય છે. ટૂંકમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. શેરમૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, તેમાં આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે બતાવવું પડતું હોય છે. બંધારણ દ્વારા બાહેધરી દ્વારા મર્યાદિત કંપની, તો તેના સભ્યોની જવાબદારી તેણે આપેલી બાહેધરી. જેમ કે મેં બાહેધરી આપ્યું કે હું 5 લાખની જવાબદારી લઉં તો મારી જવાબદારી કેવી થઈ જાય છે, મેં જેટલી બાહેધરી આપી છે તેની. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી ઉલ્લેખ કરવામાં આવતો નથી કે એની કેટલી જવાબદારી હશે, કારણ કે તો અનલિમિટેડ એની જવાબદારી લઈ લીધી છે. ભાઈ શેરમૂડી દ્વારા મર્યાદિત જવાબદારી, તો કંપનીના સાખ ટકાવી રાખવા, શેરમૂડી સરળતાથી મળી રહે તે માટે નિયમનપત્રમાં જોગવાઈઓ હોય તો કંપનીના સંચાલકો મેનેજિંગ ડિરેક્ટર લેખિત સંમતિ મેળવીને જવાબદારી અમર્યાદિત રાખી શકે છે. જો આવેદનપત્રમાં દર્શાવ્યું હોય તો આ પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ છે નહીં. એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં કોનું નામ દાખલ કરવામાં આવશે તે જવાબદારીની કલમમાં દર્શાવવું પડે કે આ વ્યક્તિની કલમ, આ વ્યક્તિની કંપની છે એ મૃત્યુ થઈ ગયો છે એક જ વ્યક્તિ, તો હવે પછી કોનું નામ આવશે એ દર્શાવવામાં આવશે. મૂડીની કલમ, તો આ કલમમાં કંપનીની કુલ મૂડી કેટલી છે, કયા પ્રકારના શેરમાં વેચાયેલી છે તેની વિગત દર્શાવવામાં આવશે. જેમ કે પ્રેફરન્સ શેરમાં છે, ઇક્વિટી શેરમાં છે, કયા શેરમાં, કુલ મૂડી કેટલી છે, ટોટલ કેપિટલ કેટલી છે એ દર્શાવવામાં આવશે. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત આપણે કહી શકીએ કે શેરમૂડી, મર્યાદિત કંપનીમાં શેરમૂડીની રકમ અને તેના કેટલા અને કયા પ્રકારના શેરમાં વેચાય છે તે આપણે શું કરવું પડશે, બતાવવા પડે છે. કેટલા શેર છે, કયા રૂપીઝના છે એ બધું બતાવવું પડશે. બાહેધરીથી મર્યાદિત કંપનીમાં દરેક સભ્ય કેટલી બાહેધરી આપે છે તે સ્પષ્ટ દર્શાવવું પડે છે. અને લાસ્ટમાં કીધું છે, જો કોઈ કંપની બાહેધરી મર્યાદિત હોય તેમાં તેની શેરમૂડી હોય તો આવી કંપની બે પ્રકારની મૂડી કલમ છે, બાહેધરીને લગતી કલમ અને શેરમૂડીને લગતી કલમ. બરાબર, આગળ જોઈએ તો જો એક વ્યક્તિની કંપની હોય તો ભરણું ભરનારનું મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બાબત દર્શાવવી પડે છે. ભરણાની કલમ એટલે કે સ્થાપનાની કલમ. આ કલમમાં સ્થાપનાની કલમ, જોડાણની કલમ કે સંબંધની કે સહીની કલમ તરીકે પણ બીજા બધા નામ છે, આ યાદ રાખવાના, કે ભરણાની કલમના બીજા નામ શું છે, તો સ્થાપનાની કલમ પણ કહેવાય, જોડાણની કલમ પણ કહેવાય, સંઘની કલમ પણ કહે છે, સંયુક્તની કલમ પણ કહેવામાં આવશે. જાહેર કંપનીમાં યાદ રાખજો, પૂછાય છે સંખ્યા કેટલી હોય છે. જાહેર કંપનીમાં એટલે કે ગવર્મેન્ટ કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય છે, 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમની સહી કરવી પડતી હોય છે. જાહેર કંપનીમાં 7, ખાનગીમાં કેટલા, 2, એમની સહી કરવી પડે છે. કંપનીના સભ્યો
કંપનીની સ્થાપના ઈચ્છા રાખે છે અને તેઓ તેના નામ સામે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત કરે કે આ જે શેર દર્શાવે છે હું શેર ખરીદીશ તેવી જાહેરાત કરી સહી કરે છે. અહીં સહી કરનાર સભ્યોએ પોતાનું નામ, એની ઉંમર, કયો ધંધો કરે છે બધી માહિતી જણાવવી પડે કે ના હું સહી કરી રહ્યો છું તો મારું નામ આ છે, હું અહીંયા રહું છું, આ કામ કરું છું, બધું. ઓછામાં ઓછા એક સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે. સહી કરનાર સભ્યો અધિસ્થાપક કહેવાય છે. આ કલમ પરિવર્તનશીલ છે એટલે મતલબ તમે એના ફેરફાર તમે કરી શકો છો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઘણા બધા ટૉપિક જોઈ ગયા છીએ, વિવિધ પ્રકારની કલમો. તો આ કલમો તમને એકદમ યાદ નહીં રહે, કારણ કે તમારે વારંવાર એને યાદ કરીને તરત જ લખી લેવાની, મોઢે તો સરળતાથી યાદ થઈ જશે, બાકી એમને યાદ થઈ શકે એમ છે નહીં. તો મિત્ર, એને આપણે PDFમાં લખી લઈશું, સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.